सूरत के सिंगणपुर विस्तार भरीमाता रोड पर राहदारी युवक के सर पर चलती गाड़ी पर सवार होकर एक युवक ने राहदारी युवक को पाइप से वार कर बेरहमी पूर्वक उसकी हत्या कर दी और वहां से फरार हो गया। आपको बता दें कि अनजान हत्यारे ने हेलमेट पहनकर राहदारी युवक पर हमला किया। मृतक व्यक्ति का नाम दीपक बताया जा रहा है। मिली हुई जानकारी के मुताबिक सूरत के सिंगणपुर कोजवे रोड पर स्थित गजानंद सोसाइटी के निवासी दीपक बाबू मोरे, जो कि हीरे के कारखाने में मजदूरी करके अपने परिवार का गुजारा करते थे, गत रोज दीपक भाई अपने पुत्र और पुत्री को ट्यूशन छोड़कर वापस अपने घर जा रहे थे। उसी दौरान भरीमाता रोड विशाला होटल के समीप से गुजरे, तभी मोपेड सवार और हेलमेट पहने हुए एक अनजान व्यक्ति ने दीपक भाई के सर पर पाइप से वार कर उनकी हत्या कर दी और फरार हो गया। घटना के संदर्भ में दीपक भाई के भाई ने सूरत के लालगेट पुलिस थाने में शिकायत दर्ज करवाई। शिकायत के आधार पर पुलिस ने मामला दर्ज किया और जांच शुरू की। इस हत्या के मामले की गहराई से जांच पड़ताल के तहत सूरत की लालगेट पुलिस के साथ सूरत क्राइम ब्रांच पुलिस भी जांच में जुड़ी और तहकीकात शुरू की गई और सूरत क्राइम ब्रांच की काबिले तारीफ कामगिरी के मद्देनजर हत्या की घटना बीतने के कुछ ही घंटों में सूरत क्राइम ब्रांच ने दीपक भाई की हत्या करने वाले अपराधी को धर दबोचा और सलाखों के पीछे पहुंचाया और आगे की जांच शुरू की गई है। प्राथमिक पूछताछ में अपराधी ने कई चौंका देने वाले खुलासे किए। आज रोज सूरत शहर में लालगेट पुलिस स्टेशन विस्तार ना कोजवे पासे आवेल भरीमाता रोड पर एक व्यक्ति जनु नाम दीपक मोरे छे, ए पोताना बाळकों ने ट्यूशन क्लास में मूकी अने पोताना घर तरफ जई रह्या था त्यारे एक व्यक्ति અજાણ્યો વ્યક્તિ એ વખતે લાગતો હતો જેણે પોતાના માથા પર હેલ્મેટ પહેર્યું હતું, એક્ટિવા લઈ આવી અને આ દીપક મોરેના એક્ટિવાના રસ્તા વચ્ચે આંતરી અને અચાનક નીચે ઉતરી અને આ દીપક મોરેના માથાની અંદર પાઇપ જેવા ઘાતક હથિયારથી ફટકા મારી અને દીપકની હત્યા કરેલ તપાસ આ ગંભીર ગુનો હોય એના કારણે સુરત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલા હતા। લાલગેટ પોલીસ સ્ટેશન ના પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે આ ગંભીર પ્રકારનો ગુનો હોય અને વહેલી સવારે લગભગ 8:30 વાગ્યાની અરસાની અંદર આ ખૂનનો બનાવ બનેલો હોય। તાત્કાલિક આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને તપાસમાં એવી હકીકત ધ્યાનમાં આવેલી કે આ હત્યાની અંદર પ્રફુલ્લ ઉર્ફે સોનુ નાથ જોગી નામનો વ્યક્તિ સંડોવાયેલો છે, એટલે એને પકડી પાડવા માટેથી ક્રાઇમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને પનારાની ટીમોએ આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોની નાથ જોગી જે છે સોનુ નાથ જોગી જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે એની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી અને મરનાર દીપક મોરે વચ્ચે 1.5 વર્ષ પહેલાં ઝઘડા થયેલા હતા, 2-3 વખત એમના કૌટુંબિક ઝઘડા થયા હતા અને બંને વ્યક્તિઓ હાલમાં જમીન મકાન દલાલીનો પણ કામ કરતા હોય એટલે એ એકબીજાને એની પણ થોડી ખટરાગ હતો અને હાલના જે આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોનુ નાથ જોગી છે એની ઉપર મરનારે પોતાની પત્નીને પણ કોઈ છેડતી કરે જેવો આક્ષેપ ભૂતકાળમાં લગાવેલો, એના કારણે એમને સોસાયટીમાંથી પોતાનું મકાન ખાલી કરીને જવું પડ્યું હતું। એ અદાવત રાખી આજરોજ સવારના આરોપી પોતાનું એક્ટિવા લઈ અને પોતે જ એક પાઇપ લઈને નીકળેલો અને રસ્તામાં આતરી આ દીપક મોરેની